અજય દેવગનની મેદાન ફિલ્મ આવી છે એના વિશે આપણે વાત કરવાની છે. હવે જો મેદાન ફિલ્મ હું તમને કહું, તમે અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ જોઈ હતી? એક અસંભવ ટાઈપની સ્ટોરી, અસંભવ ટાઈપની જીત જ્યારે મળે ને ક્લાઇમેક્સમાં, ત્યારે તમારા રૂવાડા ઊભા થઈ જાય. એ ફિલ્મ તમને ગમી હોય ને તો ડેફિનેટલી મેદાન તમારે જોવાય અને તમને ગમશે. આ રહ્યો એક જ લાઇનનો રિવ્યૂ, બરાબર. હવે આપણે ડિટેલમાં વાત કરીએ. 1952ની આ સ્ટોરી છે. 1952નો જે સમય બતાવેલો છે ને ફિલ્મમાં એ પરફેક્ટ બતાવેલો છે. 1952માં એ સમયગાળા દરમિયાન કેવી રીતે ફૂટબોલ ટીમનું સિલેક્શન થતું, કોચના પછી કોચના હાથમાં કેટલું હતું, શું હતું, કોચ કઈ રીતે પોતાની ટીમ સિલેક્ટ કરતા, પ્લેયર સિલેક્ટ કરતા, અને જે કમિટી રચાતી, કમિટીને ટીમ સાથે કંઈ હારે કે જીતે કે કંઈ લેવા દેવા ને એ બધું જ આમાં બતાવેલું છે. ટૂંકમાં એ ટાઈમમાં ફૂટબોલ ટીમ વિશે પાછળનું જે પોલિટિક્સ રમાતું એ બધું જ અહીંયા ડિટેલમાં બતાવેલું છે. 3 કલાકની ફિલ્મ છે એટલે તમને કહું છું, સ્પોર્ટ ડ્રામા ફિલ્મ તમને પસંદ હોય ને, તમે 83 જોઈ હોય કે પછી ગોલ્ડ જોઈ હોય કે પછી MS ધોની કોઈ પણ ફિલ્મ જોઈ હોય અને તમને એ આખો કેટેગરી પસંદ હોય તો ડેફિનેટલી તમારે મેદાન જોવાય જ. ખરેખર મજા આવે એવી ફિલ્મ છે. હવે હું તમને વાત કરું અજય દેવગનની એક્ટિંગની, તમને પહેલાં હું વાત કરું તો જબરજસ્ત છે ભાઈ અજય દેવગનની એક્ટિંગ આ ફિલ્મમાં. અમુક વાર તો છે ને, અમુક વાર કેવું થશે ખબર, ડાયલોગ નહીં બોલે ને છતાં તમે સમજી જશો કે ભાઈ આ શું કહેવા માગે છે. કારણ કે એની આંખો યાર એ ખબર નહીં, આંખો જબરજસ્ત. એમ જોઈએ ને તો 20% કામ તો અજય દેવગનની આંખો છે ને એ જ કરી નાખે છે. ખાલી 80% કામ જ અજય દેવગનને કરવાનું હોય છે. એટલે એના એક્સપ્રેશન ને ભાઈ એના ડાયલોગ ડિલિવરી બધું જબરજસ્ત છે. પછી ગજરાજરાવની વાત કરું તો એ પણ જબરજસ્ત એક્ટર છે જ, એટલે એનું કામ પણ જોરદાર છે. તમને ઇન શોર્ટ કહું તો ફિલ્મમાં જેટલા પણ કલાકારો છે ને, નાનો મોટો રોલ બધાનું કામ જબરજસ્ત છે. એટલે કાસ્ટિંગ સુપર્બ થયેલું છે. ફિલ્મમાં ખર્ચો પણ ખૂબ કરેલો છે. પ્રોડક્શન વેલ્યુ ફિલ્મની જબરજસ્ત છે. મ્યુઝિકની વાત કરું તો મ્યુઝિક તો તમને મજા આવશે, પણ જે BGM છે ને, BGM ઓહો ભાઈ જબરજસ્ત BGM છે. સિનેમેટોગ્રાફી પણ ફિલ્મની એવી છે, ફિલ્મમાં જો ટેન્શન છે, ઇન્ટેન્સ છે અને આમ તમને જકડી રાખે એવો ક્લાઇમેક્સ જબરજસ્ત છે. સેકન્ડ હાફ તો પૂરો જબરજસ્ત છે, પણ એમાં જે છેલ્લે 20-25-30 મિનિટ છે ને, ગજબ છે ભાઈ. શરૂઆતમાં સ્ટોરી શરૂ થાય એટલે થોડું બિલ્ડઅપ થાય છે. હોઈ શકે, બની શકે કે ભાઈ તમને થોડો કંટાળો આવે, કારણ કે બિલ્ડઅપ થાય સ્ટોરી એટલે પહેલા હાફમાં એમાં શરૂઆતમાં 30-40 મિનિટ સુધી તમને થોડો કંટાળો પણ આવે, પણ પછી જ્યારે સેકન્ડ હાફ શરૂ થશે ને એટલે બહુ મજા આવશે. ફૂટબોલ કોચ અબ્દુલ સૈયદ રહીમનું નામ કદાચ 80% લોકોએ નહીં સાંભળેલું હોય. મેં પણ નહોતું સાંભળ્યું. એટલે એ વ્યક્તિ કોણ હતા, એ વ્યક્તિએ ફૂટબોલ ટીમ બનાવી અને ભારતનું નામ ફૂટબોલમાં ક્યાં લઈ ગયા, એ બધું જ તમારે જાણવું હોય ને તો આ ફિલ્મ જોવાય. અને ખરેખર તમને ગર્વ થશે એ વ્યક્તિ પર, એ વ્યક્તિએ શું કર્યું, કેટલી મહેનતથી યાર આ બધું કર્યું અને ક્યાં સુધી ફૂટબોલમાં ભારતનું નામ લઈ ગયા, એ બધું તમારે જાણવું પડે. નહીં ખબર હોય એ વ્યક્તિ વિશે પણ, એ સ્ટોરી વિશે પણ, એટલે માટે આ ફિલ્મ જોવાની હું તમને રેકમેન્ડેશન આપું છું. સિમ્પલ અને સીધી ભાષામાં તમને કહી દઉં, સ્પોર્ટ ડ્રામા પસંદ હોય ને તો 3 કલાકની ફિલ્મ આ તમને જોવાની મજા આવશે. બાકી 3 કલાક તમને લગભગ ક્યાંક ને ક્યાંક થોડો બોર કરશે. એટલે રેકમેન્ડ કરું છું કે અજય દેવગનના ફેન હો અને સ્પોર્ટ ડ્રામા પસંદ હોય તો ફૂલ ફેમિલી ફિલ્મ છે, ફેમિલી સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે. વાંધો નથી, જોઈ લો, મજા આવશે. મારા તરફથી 5માંથી હું 4 સ્ટાર આપું છું. અને ઓલરેડી તમે જોઈ લીધી હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવી દો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.